વડોદરામાં ચા, કેશોદમાં કોલ્ડ ડ્રિંક, તમે શું લેશો, ચા કે કોલ્ડ ડ્રિંક? આ કોઈ ચા કે કોલ્ડ ડ્રિંક નહીં, પરંતુ અમારી તમારી નગરપાલિકાની મહેરબાનીથી ઘરમાં શેરીમાં આવતું પીવાનું પાણી છે. એવું પાણી જે માણસ તો શું પશુ પણ ન પીવે. આ ગંદા પાણીએ ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયાનો એવો કહેર વરસાવ્યો છે કે કેશોદના જવાહર ચોક વિસ્તારમાં એવું કોઈ ઘર બાકી નથી કે જ્યાં કોઈ બીમાર ન હોય. સાહેબ, આજે 15-17 દિવસથી અમને ડેન્ગ્યુની અસર છે. એમાં ટાઈફોઇડ થઈ ગયો, કમરો થઈ ગયો, અને આ લોકો પાણીમાં જ છે તકલીફ. અને 3-4 મહિનાથી એ લોકોને રજૂઆત કરીએ, એથી બધા એક પછી એક બધા રજૂઆત કરીએ, પણ કોઈ એનો કોઈ નિકાલ કરતું નથી. જરા પાણીની હાલત તો જુઓ. આવા પાણીનું કરવાનું શું? પીવાનું, નહાવાનું, કપડાં ધોવાના કે હાથમાં ધોવાના? કયા કામમાં આવી શકે આ પાણી? આ પાણી હાલ એક જ કામ કરી રહ્યું છે, અને તે છે સેંકડો લોકોને બીમાર કરવાનું. આ પાણી હાલ ઝેર બનીને લોકોના પેટમાં ફરી રહ્યું છે. ઊંડું પાણી હોય જે પીવાથી પેટની ગરબડોનો ઉદ્ભવે છે, જેમાં ઝાડા છે, ઉલટી છે, મરડો છે, ટાઇફોઇડ છે, આવા રોગો થવાની શક્યતા વધી જાય છે. સાવચેત રહેવા માટે શું કરવું? સાવચેત રહેવા માટે શુદ્ધ પીવાનું પાણી પીવું જોઈએ. હદની વાત તો એ છે કે કેશોદમાં આ હાલત 2-4 દિવસથી નહીં, પરંતુ 3 મહિનાથી છે. 3 મહિનાથી જનતાને નગરપાલિકા પાણીને બદલે કોલ્ડ ડ્રિંક પીવડાવી રહ્યું છે. બેપરવાહ અધિકારીઓના ભરોસે બેઠેલી જનતાનો ગુસ્સો હવે ફાટી નીકળ્યો છે. કેવું પડે ને, આટલા દુઃખી થાય માણસ, ધ્યાન કેમ ન દેતા? મેં કહું આવજો, હવે જોઈ લો, શેરીમાં કોઈને ન ઘરવા દઈએ. આ તરફ નગરપાલિકાના અધિકારીઓ એ જ જૂનો અને જાણીતો સરકારી જવાબ આપી રહ્યા છે કે કામ ચાલુ છે, મેન્ટેનન્સ કામ ચાલુ છે. લગભગ 123 જેટલી જુદી જુદી એરિયામાંથી ફરિયાદો આવે છે, અને મોટા ભાગે 79 ફરિયાદનું મેન્ટેનન્સ બાબતે એનો નિર્ણય નિકાલ કરવામાં આવે છે. અને જેમ જેમ જે ફરિયાદો છે તેમ તેમ સ્ટાફ વાહનો મોકલી એનો નિકાલ ત્વરિત કરવામાં આવે છે. પ્રજાને સુખ સુવિધાઓ આપવાની વાત તો ક્યાંય ગઈ. પીવાનું ચોખ્ખું પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ નગરપાલિકા જો ન આપી શકે, તો આવી નગરપાલિકાના સત્તાધીશોએ સત્તા ભોગવવાને બદલે ઘરે બેસી જવું જોઈએ. યોગેશ જોશી, TV9, કેશોદ, જૂનાગઢ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.